હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં તો હેપી ધનતેરસ ટુ ઓલ ઓફ યુ. આજે મંગળવાર છે અને આજે જ ધનતેરસમાં સેલિબ્રેટ કરી રહ્યા છીએ, તો હું તૈયાર થઈ ગઈ છું સવારના. હજી તો અર્લી મોર્નિંગ છે, બહાર પણ એકદમ અહીંયા હજી તો ડાર્ક છે, તો નાહી ધોઈ લીધું, પૂજા ને એવું બધું કરીને જ હું અત્યારે નીચે આવી છું. તો ઘણા બધા કામ છે આજે. અમારા અત્યારથી ને જે શનિવાર સુધીના બધા જે દિવસો છે ને, ખૂબ જ બિઝી જવાના છે, ખૂબ જ બિઝી. તો બસ, તો સાંજે પૂજાને પણ કરીશું, કારણ કે જે મને ઘણા ટાઈમથી ને જેટલા લોકો મને ફોલો કરે છે ને, એ લોકોને ખબર જ છે કે ધનતેરસના દિવસે અમે પૂજા કરતા હોઈએ છીએ અને મીશાનું પણ અમે સરસ મજાના એના પગલાં પણ કરતા હોઈએ છીએ. તો એ બધું કરવાનું છે. તો સો મેની લોંગ ડેઝ અને થોડું ઘણું મારે હજી બનાવવાનું પણ બાકી છે. ખાસ મગજ આજે મારે મગજની જે લાડુડી બનાવીને આજે મારે બનાવી છે. જોઈશ લાડુડી બનાવું કે પીસ કરી નાખું. અને થોડું ઘણું કંઈક ધનતેરસ છે તો કંઈક ખરીદી કરવા પણ જશું. તો ખૂબ જ આજે બિઝી જવાના છે. જે પણ કરતી જઈશ, જેટલું પણ કરીશ, એટલું બની શકે એટલું બધું જ તમારા લોકોની હારે પણ શેર પણ કરતી જઈશ. આઈ રિયલી હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગશે. સેટરડે સન્ડે બધું કામ ને એવું જ કર્યું હતું, ઘરમાં ગેરેજ ને બધું ક્લીન કર્યું હતું, અને તો ખૂબ જ બધું કામ હતું એ સર. અને ઘણું બધું મેં બનાવી પણ નાખ્યું છે એની. હું અત્યારે ઘૂઘરા બનાવ્યા છે, બકલાવા, પછી બધું મઠિયાન ચોળાફણી બધું મેં કરી બધું રેડી રાખી દીધું છે. તો એ તમે જોઈને આવો, જેટલું બની શકે એટલું શેર કરીશ. અધરવાઇઝ હું લાસ્ટ વિડીયોમાં તમારા લોકોની હારે દિવાળીમાં શું શું બને એમ કરીને બધું જ હું શેર કરી દેવાની છું. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. પહેલાં મૂકીએ ચાથી ચાલુ કરીએ. હજી તેલનું જો બકડ્યું ત્યાં ને ત્યાં છે. તો સૌથી પહેલાં બકલાવા બનાવવા માટે અહીંયા આપણે પફ પેસ્ટ્રી શીટ્સ આવે ને એને લઈ લેશું. અખરોટ પીસાને આવી રીતના ચોપિંગ મશીનમાં ચોપ કરી લેવાના. અને અહીંયા આપણે ઘી અહીંયા મેં અત્યારે આટલું લીધેલું છે, જેટલું યુઝ થશે ને એટલું હું તમારા લોકોની હારે શેર કરીશ. તો પફ પેસ્ટ્રી શીટ્સ હોય ને એટલે બકલાવા ખૂબ જ ઝડપથી ને બની જતા હોય છે. તો એ જો પહેલી વખત બનાવતા હોય ને તો ઇન્સ્ટ્રક્શન જોઈ લેવાની કેવી રીતના એ વર્ક કરે છે, બધું જે લોકોએ પાછળ પેકેટની અંદર મેન્શન કરીને રાખ્યું હોય છે. તો ડેફિનેટલી ફોલો કરતી જવાની અને આનાથી ને પફ પણ એકદમ સરસ બનતા હોય છે. તો કેટલા લોકો પફ પેસ્ટ્રી શીટ્સ યુઝ કરે છે મને ડેફિનેટલી કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. હારો હાર ઘૂઘરાની પણ અહીંયા તૈયારી કરીશું. તો અહીંયા એક પેન લીધું છે અને એની અંદર અહીંયા મેં થોડુંક એવું ઘી અત્યારે એડ કરી છું, કારણ કે પફ પેસ્ટ્રી શીટ્સ હોય ને એને 30 મિનિટ જેવો ટાઈમ લાગતો હોય છે અને નોર્મલ ટેમ્પરેચર ઉપર આવવા માટે. તો અહીંયા ડ્રાયફ્રૂટ મેં પિસ્તા, કાજુ અને બદામ લીધા છે એને હું અહીંયા રોસ્ટ કરી લઈશ. થોડાક એવા જ આપણે બ્રાઉન કરવાના, એકદમ નહીં કરવાના, નહીં તો ઘૂઘરાની અંદર એનો ટેસ્ટ એકદમ સરસ નહીં આવે. તો સરસ રીતના અહીંયા આપણે બધાને શેકી લઈશું. તો જોઈ શકો છો કે એકદમ સરસ રીતના તે રોસ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એને એક સાઈડ અત્યારે કાઢી લેશું. પાછું એને જ પેનની અંદર મેં અહીંયા 1.5 ચમચી જેટલું ઘી લીધું છે, એની અંદર રવો લીધો છે. મેં રવો 1/4 કપ જેટલો લીધો હતો, બહુ નથી લીધો. તો રવો જે હોય ને તે જે ઝીણું હોય ને એને અહીંયા લીધેલો છે. તો હવે એને પણ એકદમ સરસ રીતના આપણે રોસ્ટ કરી લેશું. માવોને અહીંયા ઘણી વખત સારો નથી મળતો, તો વસ્તુ ઘણી વખત ઝડપથી ને ખરાબ પણ થઈ જાય. તો એની જગ્યાએ હું આવી રીતના માવાને એકદમ સરસ જે શેકેલા પીંડા હોય ને એને હું અત્યારે એડ કરીશ આની અંદર જ. તો બસ થોડુંક એવું ઘી લઈને આવી રીતના પીંડાને તમે દબાવતા જશો ને એકદમ સરસ રીતના તેનો શેકાઈ પણ જશે થોડોક. આને આમે બહુ શેકવાની જરૂર ના હોય, થોડાક સોફ્ટ ટચ કરવાના હોય, ધેટ્સ ઇટ. તો જોઈ શકો છો તમે એકદમ સરસ રીતના તે શેકાઈ ગયું છે. અને હવે એની અંદર આપણે કોકોનટ પાવડરને પણ નાખી દઈશું. તો જ્યારે તહેવાર હોય ને ત્યારે આવે રીતના મલ્ટીટાસ્કિંગ કરી લેવાના, ફટાફટ બધું કામ થતું જાય. તો હારોહાર આજે મેં આ જેવું મારું સ્ટફિંગ રેડી થશે ને પછી મેં ચોળાફળી મઠિયા ને બધું પણ હારો હાર જ મેં બધું એક હારે તોડી પણ લીધું હતું. તો એક દિવસ અંદર મેં ઘણો જ બધો નાસ્તો બધો એકદમ સરસ રીતના રેડી કરી દીધો. તો જોઈ શકો છો એકદમ સરસ રીતના માવો અને ટોપરું પણ શેકાઈ ગયું છે અને એક વાટકાની અંદર આપણે કાઢી લેવાનું. તો એકદમ સરસ રીતના સ્મેલ પણ આવી રહી છે. જો વધારે એલચી નાખ્યું તમે અહીંયા નાખી શકો છો. હવે ડ્રાયફ્રૂટ જે છે ને એને પણ આપણે ક્રશ કરીને રેડી કરી લેશું. તો હવે લેયર ટુ લેયર કરીને મેં અહીંયા બકલાવાને આવી રીતના
બેક કરવા માટે હવે રેડી કરી દીધા છે શીટ્સ. ઘી ઉપર લગાડવાનું અને આપણે જે અખરોટ અને પિસ્તા હોયને એ લગાડતું જવાનું, પછી પીસ કરી નાખવાના. અને એને મેં અત્યાર સૌથી પહેલાં 20 મિનિટ માટે મૂક્યા હતા, બટ મને થોડાક એવા હજી બ્રાઉન વધારે જોતા હતા તો હું ફરીથીને એને 5 મિનિટ માટે મૂકવાની હતી. તો હવે આપણે ને જેમ ગુલાબજાંબુની કેવી રીતના આપણે ચાસણી રેડી કરતા હોય ને, એકદમ ચાસણી નહીં કહીને કે ખાલી ખાંડ ઉગડે ને એટલું જ આપણે અહીંયા કરવાનું છે. તો બસ હવે ખાંડ ઉગડી ગઈ છે, હવે ગેસને આપણે બંધ કરી લેશું. અને અહીંયા ને થોડુંક એવું લીંબુ નાખવાનું, લીંબુ નાખવાનું રીઝન એ હોય છે કે જે ઉપર ક્રિસ્ટલ આવે ને એ આનાથી ને ના આવે, નહીં તો શું થાય કે ચાસણીમાં ઘણી વખત ઉપર ક્રિસ્ટલ આવી જતા હોય છે. તો ઘૂઘરાનું એકદમ સ્ટફિંગ પણ સરસ મજાનું રેડી છે. તો અહીંયા તમારે ચોઈસ પ્રમાણે તમે અહીંયા જાયફળ છે, એલચીનો પાવડર છે નાખી શકો છો. તો હવે એની અંદર થોડુંક ઠંડુ થઈ જાય ને પછી આપણે દળેલી ખાંડ નાખવાની. દળેલી ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ અહીંયા નાખી શકો છો. તો હવે ખાંડ નાખીને એકદમ સરસ રીતના હું મિક્સ કરી લઈશ. તો ત્યાં સુધીમાં જોઈ શકો છો કે બકલાવા પણ એકદમ સરસ રેડી થઈને આવી ગયા છે. મેં લાસ્ટ જે 1 મિનિટ હોય ને બ્રોઈલ ઉપર એને રાખ્યું હતું કે જેનાથી એનો કલર પણ એકદમ સરસ રીતના બ્રાઉન તે થઈ ગયો છે. તો જ્યારે બકલાવા ગરમ હોય ને ત્યારે જેની ઉપરના આવી રીતના આપણે જે ખાંડની જે ચાસણી જે રેડી કરી છે ને એને આવી રીતના આપણે ઉમેરી દેશું. તો અહીંયા મેં પૂર્ણ કપની બનાવી હતી તો આટલી ક્વોન્ટિટી માટે તે ઇનફ છે. તો કેવી લાગી તમને લોકોને બકલાવાની રેસીપી? ડિટેલમાં શીખવું હોય ને તો પણ કહેજો. હું અત્યારે બધું થોડું થોડું તમારા લોકોની અરે શેર કરતી જાઉં છું કે જેથી તમને લોકોને આઈડિયા આવે, આવું પણ તમે કંઈક બનાવી શકો છો, ધેટ્સ ઇટ. તો કારણ કે આખી રેસીપી તો અત્યારે હું શેર નથી કરતી, બટ ડિટેલની અંદર જાણવું હોય તો પણ તમે લોકો મને કમેન્ટ કરજો, હું તમારા લોકોની હારે શેર કરીશ. તો આવી રીતના બધી જગ્યાએ આપણે ચાસણીને આની અંદર એડ કરી દઈશું. તો મેં ઘૂઘરા પણ હારો હારો જ અહીંયા જોઈ શકો છો કે ફ્રાય કરીને રેડી કરી લીધા છે, જોઈ એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે. અને તળવામાં થોડુંક ધ્યાન રાખવાનું, ધીમા ગેસે જઈને તળવાના કે જેથી એકદમ સરસ રીતના તે બને. કેવી લાગી બકલાવાની ને ઘૂઘરાની રેસીપી મને ડેફિનેટલી કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બેક ટુ ટુડે, અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ હવે સોનાની કે ચાંદીની કંઈક ખરીદી કરવા માટે. તમે લોકોએ શું ખરીદી કરીને એ પણ મારી હારે શેર કરજો. હેલો, તો સાંજ પડી ગઈ છે, હવે હું પણ તૈયાર થવા જઈશ. અને અહીંયા મેં બધી પૂજાની પણ બધી અહીંયા તૈયારી કરી લીધેલી છે. તો આની અંદર હું લાપસીને ધરાવીશ. અને હું આજે ગઈ હતી સવાર મીન્સ બપોરે જ્વેલર્સમાં, તો મેં આજે ચાંદીની વસ્તુ લીધી છે. મને ગોલ્ડમાં કંઈ એટલું બધું સારું નહોતું લાગ્યું, તો મેં આ વખતે ચાંદીની વસ્તુ લઈ લીધી છે. તો કંકાવટી આવે ને એ ટાઈપનું જ મેં આ વખતે લીધેલું છે. તો બધું ડન છે. અને મિશા અત્યારે ગઈ છે સ્વિમિંગ ક્લાસમાં, તો બસ એ લોકો આવશે પછી 8-1 વાગ્યાનું મુહૂર્ત છે એટલે એ પ્રમાણે અમે લોકો બધું કરશું. અને અહીંયા થાળી કંકુને બધું અહીંયા રેડી કરતી હતી મિશાના, અમે પગલાને પાડતા હોઈએ છીએ ને તો એના માટે. અને અહીંયા લાપસી પણ રેડી છે, એકદમ છૂટી એવી બની છે. અને હવે બસ એની અંદર આપણે ઘી અને દળેલી ખાંડ એટલું જ નાખવાનું બાકી છે, અને ચોળીને પછી પ્રસાદીમાં એને ધરાવીશું. અને આજે મેં મગજના લાડવા પણ બનાવ્યા, તો આમાં છે તે આ તમને મને દેખાડી દઉં, બટ આખો વિડીયો હું તમારા લોકોની યારે શેર કરીશ મેં શું શું બનાવ્યું છે તે જોઈ શકો છો. અહીંયા બકલાવા છે અને બધું છે. તો ઘરને બધું એકદમ ક્લીન થઈ ગયું છે જોઈ શકો છો. અહીંયા પણ બધું થોડું ઘણું રાખ્યું છે, કાલે ક્લીનર્સવાળા પણ આવવાના છે તો એ લોકો ક્લીન કરી છે. અને પછી મેં થોડું ઘણું ડેકોર કરીશ, અધરવાઇઝ હું વળી પાછું સરખું ક્લીન ના થાય. તો ચલો આ બધું ઉપર મૂકીએ અને સોનાનું ને એનું જે પૂજા કરવાની છે એ પણ બધું કાઢી લઉં અને પછી હું તમને મળું. હેલો, તો અત્યારે રેડી થઈ ગઈ છું. અને આ છે મારી આજ મેં સાડી પહેરી છે. કેવી લાગે છે કે જો કલર ને બધું સરસ છે આવી રીતના છે આખી. યા, અત્યારે બસ હું વેઇટ જ કરું છું આ લોકો આવે ને. બધી મેં જોકે તમને દેખાડી દીધું, મેં બધી તૈયારી કરીને રાખી છે. તો ચલો આવા દઈએ, અમે 8 વાગ્યા પછીનું જ મુહૂર્ત છે, પછી શાંતિથી ને પૂજા ને બધું કરીશું.